નમસ્કાર વિદેન્દ્ર, દરેકનો અધિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય તમારો સામાજિક વિજ્ઞાન, જેની અંદર પહેલો તમારો ચેપ્ટર રહેશે સ્વાધ્યાય પોથીની અંદર નવી ગાળાની આવેલી છે, ત્યાંની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું સુંદર અક્ષરો સાથે. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. મિત્રો, અન્ય વિષયના જો તમારે લખવાનું બાકી છે તો એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. પહેલા આપેલા છે વિકલ્પો. વિકલ્પોની અંદર પહેલો છે, તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફ ચળમાર્ગ શોધવાની ફરજ છે? પડે તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજો છે, નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયનની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો મરી મસાલા. ભારત તરફ જવા આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો આવશે વાસ્કો દ ગામા. ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કોણે કરી? તો અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. પાંચમા નંબર છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની? તો મિત્રો, તેની અંદર આપણો જવાબ આવશે સી, એટલે કે ગોવા. ત્યારબાદ છે, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી અથવા તો ગણાતી હતી? તો આવશે ડી પોર્ટુગીઝ. સાતમા નંબર છે, અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું? સુરતની અંદર, ઈસવીસન 1613 ની અંદર. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો આવશે કોલકાતા. નવમા નંબર છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો મછલીપટ્ટનમ. ગોલકોંડના શાસક પાસેથી ફરમાન મેળવી માછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો આવશે ડચ. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તો આવશે પ્લાસીમ. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓડિશાની દીવાની અધિકારો મળ્યા? તો આવશે બક્સર. તેરમા નંબર છે, અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. ચૌદમા નંબર છે, એમસીક્યુ અંદર છે, પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજો કોની સાથે થયા? તો હૈદર અલી સાથે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો ટીપુ સુલતાન સાથે. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા? તો કે ચતુર્થ અને છેલ્લો મૈસૂર વિગ્રહ. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પૂણેની અંદર. સંપૂર્ણ જવાબ તમે સારી રીતે લખી લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? નિયામક ધારા અન્વયે. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? નિયામક ધારા અન્વયે. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? લોર્ડ કોર્નવોલિસ. ત્યારબાદ છે આગળ 21મા નંબરે, કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? તો લોર્ડ વિલિયમ બેન્ટિક. પ્રશ્ન બે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનો એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રાચીન કાળમાં કોન્સ્ટેન્ટિનોપલ ભારત અને યુરોપિયનના વેપાર માધ્યમનું મુખ્ય જે મથક હતું. ત્યારબાદ છે આગળ, તેની અંદર છે ઈસવીસન 1498ની અંદર વાસ્કો દ ગામાએ કાલિકટના જામોરી જે રાજા હતા એમની પાસેથી મરી મસાલો વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. ત્રીજા નંબર છે, ડેનિશ પ્રજા ડેનમાર્કની વતની હતી. ડેનિસ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1600ની અંદર જે છે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. મિત્રો, સુંદર અક્ષરે સારી રીતે સોલ્યુશન આપેલો છે. દરેક વિષયનો આપણે આ જ રીતે સોલ્યુશન મૂકેલો છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો હશે. વોટ્સએપ પરથી તમે જે છે તમારે જે જોઈતું હોય એ તમે ત્યાંથી મેસેજ કરી લેશો. છઠ્ઠા નંબર છે, અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ફોર્ટ વિલિયમ નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે. અંગ્રેજોએ ઈસવીસન 1651ની અંદર બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના મુખ્ય સેનાપતિ મિર્જાફરના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ. ઈસવીસન 1818ની અંદર સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું. ઈસવીસન 1764માં બક્સરનો યુદ્ધ થયો હતો, જ્યારે 1757ની અંદર પ્લાસીનું થયું હતું. ત્યારબાદ છે આગળ, બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ મીરકાસિમ હતો. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા વીરગતિ પામ્યા. મરાઠાઓએ પેશવા પોતાના રાજ્યને ચાર વિભાગની અંદર વહેંચી નાખ્યું. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજય બનેલા અંગ્રેજોએ મૈસૂરના રાજ્ય અગાઉનો વાડિયર રાજવંશને સોંપ્યું. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે શાલબાઈની સંધિ થઈ હતી. ગવર્નર જનરલ કોર્નવોલિસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા.
ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. અને 19મા નંબરે છે, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અથવા તો થઈ. આગળ છે પ્રશ્ન 3, ખરા કે ખોટા. આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. સાચું છે. ત્યારબાદ છે આગળ, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટન્ટિનોપલ જીત્યું, તો આવશે ખોટું. યુરોપના ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસો કર્યા, ખોટું. કાલિકટના રાજા સામુદ્રિક એટલે કે જામુરીન પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી, તો આવશે ખોટું. ત્યારબાદ છે આગળ, વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી, ખોટું. હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, તો એ પણ ખોટું આવશે. આગળ છે, અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી, તો એ સાચું આવશે. દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવા મુદ્દે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો કર્યા, સાચું. બંગાળના નવાબ વિશ્વાસુ માણેક ચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું, સાચું. બક્સરનો યુદ્ધ 22 ઓક્ટોબર 1757 રોજ થયું હતું. તો જે મિત્રો, બક્સરનો યુદ્ધ છે 1764ની અંદર થયું હતું, એટલે કે આ ખોટું આવશે. ત્યારબાદ છે, દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782માં હૈદર અલીનો અવસાન થતા બંને પક્ષ વચ્ચે સંધિ થઈ, તો અહીં આપણે ખોટો લખવાનો છે, જ્યારે અહીં સાચું છે. ત્યારબાદ છે આગળ, તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા વીરગતિ પામ્યા, ખોટું. કારણ કે ચોથાની અંદર વીરગતિ પામ્યા હતા. ઈસવીસન 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, ખોટું. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ, તો એ પણ ખોટું આવશે. 15મા નંબરે જોવા જઈએ, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમને મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા, ખોટું. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું, ખોટું. ત્યારબાદ છે આગળ, તેની અંદર બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો, તો એ પણ ખોટું આવશે. ચોથા નંબરે છે જોડકા જોડો. પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો આવશે મરાઠાઓની હાર, એટલે કે અહીં આપણે 3 લખી દેવાના છે. પેશવાનું મુખ્ય મથક તો 1 એટલે કે આવશે પુણે. પ્રથમ અંગ્રેજ મરાઠાએ યુદ્ધ, તો આવશે સાલબાઈની સંધિ. અને દ્વિતીય અંગ્રેજ મરાઠાએ યુદ્ધ, તેની અંદર આવશે નાગપુર આવશે. તમે સાચા જવાબો અહીં જોઈ શકો છો. આગળ છે બીજા નંબરે જોડકા. આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક, તો આવશે લોર્ડ કોર્નવોલે. ન્યાયતંત્રની શરૂઆત કરનાર લોર્ડ વોરન હોસ્ટિંગ. ત્યારબાદ છે ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક, તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટેક. ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક, તો આવશે નિયામક ધારો. પ્રશ્ન 5, જેની અંદર મિત્રો છે આપણે જોવા જઈએ તો કે એક બે વાક્યની અંદર પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાના જળમાર્ગ શોધવા કમર કસી, તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાના જળમાર્ગ શોધવા કમર કસી. બીજા નંબરે છે, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી, સાથે યુરોપની પ્રજા મોટે ભાગે માંસાહારી હોવાથી તેને સાચા માટે તેમની મરી તજ સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ જ જે છે આવશ્યકતા હતી. આગળ છે નવ જાગૃતિ એટલે શું. ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તન નવ જાગૃતિ કહેવામાં આવે છે. કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી, તો જવાબ જોઈએ તો કે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા જામોરીન એટલે કે સામુદ્રિક રાજા પણ તેમને કહેવામાં આવે છે, તેમણે પરવાનગી આપી હતી. 5મા નંબરે છે, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે કરી હતી. આગળ છે 6ઠા નંબરે, પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપી, પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નૂર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા. 7મા નંબરે, બ્રિટિશ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ના પૂર્વ રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે સ્થપાઈ હતી. અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થપાયો હતો, તો અંગ્રેજોએ બંગાળની અંદર સૌપ્રથમ વેપારી મથક
ઈસવીસન 1651 માં હુગલી નદીના કિનારે સ્થાપ્યો હતો. સુંદર અક્ષરો સાથે 44 આપેલો છે, તમારા મિત્રોને પણ ફટાફટ શેર કરી દેશો. 9માં નંબર છે, અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી? તો અંગ્રેજોને ઈસવીસન 1698 ની અંદર સુતનતી, કાલિકટ અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જમીનદારી મળી હતી. 10માં નંબર છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યું? તેમનું મુખ્ય મથક કયું હતું? તો જોઈએ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ઈસવીસન 1668 સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. આગળ છે, ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા? ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ, સુરત, મછલીપટ્ટનમ, પાંડુચેરી, કરિગલ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા હતા. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651 સ્થાપી હતી. 13માં નંબર છે, પ્લાસીનો યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? પ્લાસીનો યુદ્ધ ઈસવીસન 1757 અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજુદ્દોલા સાથે થયું હતું. આ યુદ્ધમાં સિરાજુદ્દોલાની હાર થઈ હતી. 14માં નંબર, બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો કે જવાબ છે, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764 ની અંદર થયું હતું. બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ આવશે અને તે ઉપરાંત મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે 1764 થયું હતું. આ યુદ્ધમાં સિરાજુદ્દોલાની જે છે હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ હતી. 15માં નંબર છે, કયા યુદ્ધમાં પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? ઈસવીસન 1764 બક્સરના યુદ્ધમાં પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 16માં નંબર છે, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી? અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર અમલમાં આવી હતી. 17માં નંબર છે, ઈસવીસન 1773 નિયામક ધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી? તો કે ભારતમાં વહીવટતંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા 3 સભ્યોની કાઉન્સિલિંગ રચના કરવામાં આવી અને ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. આગળ છે, અંગ્રેજોને કયા કયા મૈસૂર યુદ્ધો થયા, કોની કોની છે? તો અંગ્રેજોને 4 પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને પછીના 2 યુદ્ધો હૈદર અલીના પુત્ર એટલે કે ટીપુ સુલતાન સાથે થયા. 19, દિલ્હીની ગાદી હસ્તગત કરવા મરાઠાઓને સાથે નિષ્ફળતા મળી? તો કે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવા તેમને નિષ્ફળતા મળી હતી. આગળ છે, પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોએ વહેંચ્યું હતું? પેશવાએ પોતાના રાજ્યને 4 રાજવંશોમાં વહેંચ્યું હતું, વોલકટ, સિંધિયા, ગાયકવાડ અને ભોંસલે. ત્યારબાદ છે, 21, પેશવાના નિયંત્રિત હેઠળ કયા સભ્યો હતા? પેશવાના નિયંત્રિત હેઠળ કોન્ડે કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. ત્યારબાદ છે, આગળ 22, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં લોર્ડ વેલેસ્લીના હાથે મરાઠાઓની સખત હાર થઈ, પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા. ઈસવીસન 1833 સંધિ ધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી. સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી, તેમજ ગવર્નર જનરલ કાઉન્સિલમાં 1 કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 1774 નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ ન્યાયતંત્રમાં શું સુધારો કર્યો? તો કોર્નવોલિસે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી અને જિલ્લા અદાલતો ઉપર અદાલતો સ્થાપી. પ્રશ્ન 6, તેની અંદર મિત્રો પૂછ્યું છે, વિધાનો આપણે ઐતિહાસિક કારણો આપો. તો પહેલો છે, પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાતા. જવાબ જોઈએ તો કે ભારતમાં ની કોઈ પણ વ્યક્તિ એ હિંદ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. આમ પોર્ટુગીઝો દરિયા માર્ગ પર ઇક્ષુત સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા હતા. આગળ છે, તે અંદર છે, પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધની અંદર વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળમાં નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા.
આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યો અને અંગ્રેજો જ બંગાળના સાચા માલિક બન્યા. આથી પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. બક્સરના યુદ્ધે અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. તો કે બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાને દીવાની સત્તા મળી. આમ બક્સરના યુદ્ધમાં વિજય મળવાથી અંગ્રેજોને દીવાની સત્તા મળતા અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો મિત્રો સંપૂર્ણ જવાબ આ પ્રમાણે રહેશે. તમે સારી રીતે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ લખી શકો છો. સંપૂર્ણ સારી રીતે અને સુંદર અક્ષરો સાથે આપણે જવાબ લખેલા છે. તમે વિડીયોને જે છે મિત્રો સ્ટોપ કરીને લખી લેશો, જેથી તમે ઝડપથી પણ લખી શકો અને તમારા જે બીજા વિડીયો છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળેલી છે, તેથી તમે એ પણ જોઈ શકો છો. બીજા નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન અને મધ્ય યુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? તો એનો જવાબ પણ આ પ્રમાણે રહેશે. પ્રશ્ન 3, ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે કયા કયા વહીવટી સુધારા કર્યા? તો એ પણ જવાબ આ પ્રમાણે મિત્રો તમારા મિત્રોને અવશ્ય પણ શેર કરશો અને જે પણ તમારા ક્લાસની અંદર ભણે છે એમને પણ વિડીયો પહોંચાડી દેશો. ચોથા નંબરે છે, બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, આ વિધાન સમજાવો. પ્રશ્ન 8, ટૂંક નોટ લખો બક્સરનો યુદ્ધ. તો જવાબ તમે આ પ્રમાણે જોઈ જોઈને લખી શકો છો. તમારે જે પણ કોઈ પણ પ્રશ્ન ના આવડતો હોય તમે કોમેન્ટ કરશો તો એ પ્રશ્નનો સારી રીતે તમને જે છે મિત્રો જવાબ એટલે કે હલ મળી જશે. બીજા નંબરે છે, મૈસૂર વિગ્રહો.